नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आप प्रधानमंत्री आवास योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आर्थिक रीते पछात वर्गना लोको माटे खुशखबर जाणी लियो आ माहिती। जी हाँ मित्रों, प्रधानमंत्री आवास योजना अन्वये छे ते ऑनलाइन तथा ऑफलाइन फॉर्म भरवानुं चालू थई गयुं छे। तो तेना माटेनी अरजी क्यां करवी तथा केटली फी भरवी पड़शे ते अंगेनी संपूर्ण माहिती आपणे आ वीडियोमां मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो। तो चालो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, योजनानुं नाम छे प्रधानमंत्री आवास योजना। हाउसिंग फॉर ऑल ना मिशन ने सार्थक करती प्रधानमंत्री आवास योजना हेठ आर्थिक रीते पछात वर्गना एटले के ईडब्ल्यूएस टू माटेना आवासों मेळवा माटेनी अमूल्य तक छे। केम के गुडा एटले के गांधीनगर अर्बन डेवलपमेंट ऑथोरिटी, गांधीनगर शहरी विकास सत्ता मंडल द्वारा जे प्रधानमंत्री आवास योजना हेठ ऑनलाइन तथा ऑफलाइन अरजी मंगावामां आवेली छे। तो हवे आपणे तेनी विगतो जोता जईए। तो तेमां सौ प्रथम आपणे जोईए तो अरजी करवा माटे कुटुंबनी आवक मर्यादा। तो अरजदारना कुटुंबना नाणाकीय वर्ष 19-20 एटले के एसेसमेंट वर्ष 20-21 अथवा तो नाणाकीय वर्ष 20-21 अने एसेसमेंट वर्ष 2021-22 महत्तम आवक 3 लाख रुपयानी मर्यादामां होवी जोईए। अने आवकना हेतु माटे कुटुंबमां अपरिणित, विधवा, विधुर होय तो अरजदार अने ते सिवाय जो परिणित होवाना किस्सामां होय तो पति, पत्नी अने सगीर बाळकोनो समावेश करवामां आवशे। तो मित्रों, प्रधानमंत्री आवास योजनाना आ फॉर्म भरवा माटे छे ते अरजदारना कुटुंबनी नाणाकीय वर्ष 19-20 एटले के एसेसमेंट वर्ष 20-21 अथवा तो नाणाकीय वर्ष 20-21 अने एसेसमेंट वर्ष 21-22 महत्तम आवक 3 लाखनी मर्यादामां होवी जोईए। अने आवकना हेतु माटे कुटुंबमां अपरिणित अथवा विधवा अथवा विधुर होय तो अरजदारनी पोतानी आवक, अन्यथा जो परिणित होय तो તેવા કિસ્સામાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, આ આવાસ યોજના માટે હવે ઓનલાઈન પણ અરજી કરી શકાશે। તો મિત્રો, અગાઉ જે છે તે બેંકમાંથી ઓફલાઈન ફોર્મ લઈ અને તે ભરવાનું થતું હતું, પણ હવે હાલની જે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને લઈ અરજદાર શ્રી છે તે નીચે જણાવેલી ગુડાની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી પણ કરી શકશે। જે માટે સૌ પ્રથમ guda.co.inની વેબસાઇટ ઉપર જઈ અને નિયત નમૂનાનું જે કરવાનું થતું સોગંદનામું છે તે સોગંદનામું ડાઉનલોડ કરી અને તેની સાથે જરૂરી રકમનો સ્ટેમ્પ પેપરમાં નોટરાઇઝ કરી અને સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે। તો અહીંયા વેબસાઇટ લખેલી છે guda.co.in અને બીજી વેબસાઇટ છે guda.gujarat.gov.in। આ બંને વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। તો યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવાની વાત કરીએ તો નિયત નમૂનાનું સોગંદનામું, તો આપણે હમણાં નિયત નમૂનાનું સોગંદનામું પણ જોઈશું જે ગુડાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે। તે ઉપરાંત આવકનો દાખલો, ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જે લોકોને લાગુ પડતું હોય તેવા કિસ્સામાં જાતિનું પ્રમાણપત્ર અને કેન્સલ કરેલ ચેક તથા પાસબુકના પ્રથમ પાનાની નકલની જરૂરિયાત રહેશે અને આ તમામ નકલો છે તે ઓનલાઈન ફોર્મ ભરનારને અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, આગળ આપણે અરજી ફી તથા ડિપોઝિટની વાત કરીએ તો ઓનલાઈન અરજી સારું અરજી ફી ₹100 તથા ડિપોઝિટની રકમ 7500 એમ બંને મળી અને કુલ ₹7600ની ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। અને ઉપરોક્ત તમામ પુરાવો અપલોડ કરી અને જરૂરી કેપ્ચા કોડ દાખલ કરી અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તે ફોર્મ કેવી રીતે ભરવું તે પણ આપણે આગળ જોઈશું। અહીંયા ખાસ નોંધ તે છે કે અરજદારશ્રીએ જો અગાઉ કોઈ બેંકમાંથી ફોર્મ લઈ અને ઓફલાઈન ફોર્મ ભરેલું હોય અથવા તો લીધેલ હોય તો તેઓએ અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં। તો મિત્રો, અહીંયા તમે જાહેરાત જોઈ શકો છો ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ, તો આ જે ન્યૂઝપેપરમાં કટિંગ આવેલ છે તે જાહેરાત છે। તો અહીંયા પણ જે આપણે આગળ જોઈ ગયા તે મુજબ
અરજી કરવા માટે કુટુંબની આવક મર્યાદા જણાવેલી છે અને આવાસ યોજના માટે હવે ઓનલાઈન અરજી પણ કરી શકાશે તે માટેની વેબસાઇટ પણ અહીંયા આપવામાં આવેલી છે અને ઓનલાઈન તથા ઓફલાઈન એ બંને રીતે અરજી કરવાની છેલ્લી તારીખ 30/6/2021 છે। તો ચાલો મિત્રો હવે આપણે તે ગુડાની વેબસાઇટ ખોલી અને જોઈ લઈએ। તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એડ્રેસ બારમાં આપણે guda.co.in લખી અને એન્ટર આપી દીધેલ છે જેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની જે વેબસાઇટ છે તે આપણી સામે ખુલી ગયેલ છે અને અહીંયા એપ્લિકેશન ફોર્મ પણ ખુલી ગયેલ છે। તો તેમાં સૌ પ્રથમ મહત્વની સૂચનાઓ આપવામાં આવેલી છે તો અહીંયા તમે સૂચનાઓ વાંચી શકો છો। જો તમામ સૂચનાઓ વાંચવા માંગતા હોય તો અહીંનો સ્ક્રીનશોટ લઈ અને તમે વાંચી શકો છો અથવા તો વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો। તો મિત્રો સૌ પ્રથમ જે આપણે સોગંદનામાની વાત થઈ તે અહીંયાથી ડાઉનલોડ કરી શકાશે ફોર્મેટ ફોર સોગંદનામા। તો અહીંયા ક્લિક કરવાથી જે સોગંદનામાનો નિયત નમૂનો છે તે તમે ડાઉનલોડ કરી શકો છો તો તે હમણાં આપણે છેલ્લે જોઈશું। તો ફોર્મમાં સૌ પ્રથમ અહીંયા કેટેગરી આવે છે તો અહીંયાથી જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં ટીક માર્ક કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા આપણને યોજનાનું નામ અને કોડ જોવા મળી રહ્યા છે તો અહીંયા તમે યોજનાનું નામ અને તેના કોડ જોઈ શકો છો। ત્યાર પછી આવશે નેમ ઓફ એપ્લિકન્ટ એટલે કે અરજદારનું નામ તો અહીંયા અરજદારનું ટાઇટલ સિલેક્ટ કરી અને ત્યાર પછી અરજદારે પોતાની અટક પોતાનું નામ અને ત્યાર પછી પિતાનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યાર પછી આપણે ક્રમશઃ આગળ તમામ ફોર્મની વિગતો જોતા જઈશું। ત્યાર પછી આવે છે અરજદારના પત્ર વ્યવહારનું સરનામું તો જેમાં ઘર નંબર શેરી નંબર કે નામ એરિયા શહેર રાજ્ય અને પિનકોડ નંબરની વિગતો દાખલ કરી દેવાની રહેશે અને તે જ મુજબ છે તે અરજદારે પોતાની કાયમી સરનામાની વિગત પણ અહીંયા દાખલ કરી દેવાની રહેશે। ત્યાર પછી અરજદારનો વૈવાહિક દરજ્જો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે કે અરજદાર પરણિત છે કે અપરણિત અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। પરણિત અપરણિત વિધવા વિધુર ત્યક્તા જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા અરજદારે પોતાની ઉંમર ત્યાર પછી ટેલિફોન નંબર ત્યાર પછી ધંધાનું સ્થળ કે ઓફિસનું જે ફોન નંબર હોય તો દાખલ કરી દેવાનો છે અને અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે। તે સિવાય અહીંયા ઘરના સભ્યોના મોબાઈલ નંબર જો હોય તો અહીંયા દાખલ કરી દેવાનો છે અને અહીંયા ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર આવશે અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની વિગત તો અહીંયા જે તમે અત્યારે મકાનમાં રહો છો તે મકાનની વિગત અહીંયા નાખવાની રહેશે જેમાં માલિકનું નામ મિલકતની તમામ વિગતો દાખલ કરી દેવાની રહેશે। જો માલિકીનું મકાન હોય તો અહીંયા ટીકમાર્ક કરવાનું રહેશે અને જો ભાડાનું મકાન હોય તો અહીંયા ટીકમાર્ક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા રહેણાંકના પુરાવા માટે એક અને ઓળખના પુરાવા રૂપે એક એમ કોઈ પણ બે પુરાવા હોવા જરૂરી છે તો અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયાથી વોટર આઈડી નંબર અથવા તો જે સરકારી અર્ધ સરકારી કર્મચારીને જે આઈ કાર્ડ આપવામાં આવે છે તેના નંબર દાખલ કરી લેવાના રહેશે। ત્યાર પછી 6.2 પણ રહેણાંકના પુરાવા માટે એક અને ઓળખના પુરાવા રૂપે એક એમ કોઈ પણ બે પુરાવા હોવા જરૂરી છે તો અહીંયા પહેલા આપણે ઓળખના પુરાવામાં જોઈ ગયા તે જ રીતે હવે રહેણાંકના પુરાવામાં અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ ઇલેક્ટ્રિસિટી કે ટેલિફોન બિલ જેના નંબર અહીંયા દાખલ કરી દેવાના રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 7 આવશે અરજદારના કુટુંબના સભ્યોની વિગત તો અહીંયા કુટુંબના સભ્યોની વિગત દાખલ કરી દેવાની છે। ક્રમ નંબર 8 બેંકનું નામ બેંકનો ખાતા નંબર બેંકનો શાખા આઈએફએસસી કોડ અને માઇક્રોકોડની વિગતો ટાઈપ કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આવશે જે આવકના સ્ત્રોત અને કુલ આવક કેટલી છે તેની વિગત દર્શાવવાની આવશે। ત્યાર પછી ક્રમ નંબર 10 નોમિનીનું પૂરું નામ અને તેની વિગતો દાખલ કરી દેવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 11 ઉપર આવકનું પ્રમાણપત્ર અપલોડ કરી દેવાનું રહેશે। ક્રમ નંબર 12 ઉપર જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તે અપલોડ કરવાનું રહેશે। ક્રમ નંબર 13 ઉપર છે ઓળખનો પુરાવો તો અહીંયા કોઈ પણ ઓળખનો પુરાવાનું ડોક્યુમેન્ટ જે હોય તે અપલોડ કરવાનું રહેશે। ક્રમ નંબર 14 ઉપર છે રહેણાંકનો પુરાવો તો અહીંયાથી બ્રાઉઝ કરી અને રહેણાંકના પુરાવાનું ડોક્યુમેન્ટ જે હોય તે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 15 ઉપર છે આધાર કાર્ડની નકલ તો ક્રમ નંબર 15 ઉપર અહીંયા આધાર કાર્ડની નકલ બ્રાઉઝ કરી અને અપલોડ કરી દેવાની રહેશે। ક્રમ નંબર 16 ઉપર છે ખાલી રદ કરેલ ચેકની નકલ તો અહીંયા રદ કરેલ ચેક અપલોડ કરવાનો રહેશે। ક્રમ નંબર 17 ઉપર છે બીપીએલ કાર્ડની નકલ તો અહીંયા જો તમારે બીપીએલ કાર્ડ હોય તો તે બીપીએલ કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે।
ક્રમ નંબર 18 ઉપર જે આપણે અગાઉ જોઈ ગયા કે નિયત નમૂનાનું સોગંદનામું ઉપરથી ડાઉનલોડ કરવાનું છે, તે સોગંદનામું જે જરૂરી સ્ટેમ્પ એટલે કે રાજ્ય સરકાર દ્વારા સોગંદનામા માટે 50 રૂપિયાનો સ્ટેમ્પ નિયત કરેલ છે, તો 50 રૂપિયાનો સ્ટેમ્પ લગાવી અને નોટરાઇઝ કરી અને તે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 19 ઉપર પ્રોફાઇલ ફોટો અપલોડ કરવાનો રહેશે અને ક્રમ નંબર 20 ઉપર છે તે ડૉક્ટર કે સર્જનનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને ત્યાર પછી આ ચેકબોક્સમાં ટિક માર્ક કરી અને એગ્રી કરી દેવાનું રહેશે અને છેલ્લે છે તે તમારે અહીંયા નેટ બેન્કિંગથી જે 7,600 રૂપિયાની જે ફોર્મ ફી તથા જે ડિપોઝિટની અમાઉન્ટ છે તે કુલ મળી અને 7,600 રૂપિયાની ફી પેમેન્ટ કરવાનું રહેશે અને અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી અહીંયા નીચે તમે જોઈ શકો છો સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન છે, તો સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે સમગ્ર ફોર્મ ભરી શકાય છે. ત્યાર પછી નીચે આપણને અહીંયા જે આવાસ મેળવવા માટેની શરતો છે તે શરતો પણ આપણને જોવા મળી રહી છે. તો આ મુજબ ફોર્મ ભરી અને તમે જે આવાસ યોજનાનો લાભ લઈ શકો છો. તો મિત્રો, આપણે અહીંયાથી જે સોગંદનામાનું ફોર્મેટ છે તે ડાઉનલોડ કરીને રાખેલ છે, તો અહીંથી તમે ફોર્મેટ ડાઉનલોડ કરશો એટલે જેપીજી ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. તો તે ફોર્મેટ હું તમને બતાવું છું. તો તે સોગંદનામાનો નમૂનો આ પ્રમાણેનો હોય છે. તો આમાં તમારી વિગતો ભરી અને ઉપર જે જરૂરી સ્ટેમ્પ છે તે સ્ટેમ્પ લગાવી અને ત્યાર પછી નોટરી કરાવી લેવાનું હોય છે. તો આ સંપૂર્ણ સોગંદનામાનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો, જેમાં અહીંયા અરજદારે પોતાનો ફોટોગ્રાફ લગાવવાનો હોય છે, ત્યાર પછી અહીંયા તેની વિગતો અને સહી આવે છે અને ત્યાર પછી અહીંયા નોટરીના સહી સિક્કા કરાવવાના હોય છે. તો મિત્રો, આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com પણ મુલાકાત લેતા રહેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ આપણે સરકારી પરિપત્ર અને યોજના વિષયક માહિતીના વિડીયોની લિંક મૂકતા હોઈએ છીએ, તો જો તમને ઉપયોગી લાગે તો ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.